नमस्कार विद्यार्थी मित्रों, મારી YouTube चैनल માં આપનું સ્વાગત છે। આ ચેનલ માં તમે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન ને અભ્યાસક્રમ ને લગતા વિડિયોઝ અને શૈક્ષણિક પ્રવૃત્તિ ને લગતા વિવિધ વિડિયોઝ। આ વિડિયો નો નોટિફિકેશન તમારા મોબાઈલ માં સૌથી પહેલા મેળવવા માટે વિડિયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આજે ગુસાઅ ની વાત કરીએ ત્યારે ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ। गुरुत्तम सामान्य अवयव गुरुत्तम सामान्य कोई पण संख्या नो सामान्य अवयव ने पण केवो अवयव सौथी मोटो सामान्य अवयव। सामान्य अवयव एटले बन्ने मां होय के बे संख्या होय तो बन्ने ना अवयव मां होय, त्रण संख्या होय तो त्रणे ना अवयव मां होय। तो आवी जे संख्याओ छे तेमां गुसाअ मेळवा माटे आपणे सौ प्रथम संख्याना अवयव लखवा पड़शे। अवयव त्यारबाद जे अवयव बन्नेमां छे एटले के सामान्य छे ते आपणे मेळवा, अने त्यारबाद सौथी मोटो जे अवयव सामान्य छे तेमांथी सौथी मोटो अवयव छे ते गुसाअ तरीके लेवाय छे। अवयव छे ए वात आपणे करी हती के अवयव कोने कहेवाय के कोईपण संख्याने जे संख्या वडे भागता शेष शून्य मळे तो તે સંખ્યા હોય મૂળ સંખ્યાના અવયવ કહેવાય। આપણે ઉદાહરણ દ્વારા આ જ પ્રયુક્તિ સાથે આપણે વધુ સારી રીતે સમજી શકીએ। દાખલા તરીકે આપણે 6 અને 8 આ બંને સંખ્યાઓ લઈએ અને 6 અને 8 નો આપણે ગુસાઅ મેળવીએ। તો સૌપ્રથમ 6 છે તેના આપણે અવયવ લખીએ તો 1 2 3 6। પછી આપણે 8 ના અવયવ લખીએ 1 2 4 અને 8। જો તો જે સંખ્યાઓ મેં લખી છે બધી જ સંખ્યાઓ છે તે મૂળ સંખ્યાને સાથે ભાગાકાર કરો તો તમને શેષ શું મળે છે? શૂન્ય। તો આ બધી સંખ્યાઓ 6 ના અવયવ કહેવાય, આ બધી સંખ્યાઓ 8 ના શું કહેવાય? અવયવ। હવે અવયવ લખ્યા બાદ તમે જુઓ બંનેમાં હોય તેવા સામાન્ય અવયવ, 1 પણ બંનેમાં છે 2 પણ બંનેમાં છે। તો બંનેમાં 1 અને 2 સામાન્ય અવયવ મળી ગયા। સામાન્ય અવયવ મળી ગયા બાદ સૌથી મોટો સામાન્ય અવયવ, તો સૌથી મોટો એટલે 1 અને 2 માં મોટી સંખ્યા કઈ છે? 2। માટે જે 6 અને 8 છે એ માટે ગુસાઅ તમને શું મળશે? 2 મળશે। આ થઈ ગયું 6 અને 8 નો ગુસાઅ 2, સૌથી મોટો સામાન્ય અવયવ એટલે કે જે ટૂંકમાં બોલી છે આપણે ગુસાઅ। હવે ત્યારબાદ આગળ વધીએ તો આપણે 12 અને 16 એવી એક સંખ્યા લઈએ। 12 અને 16 નો આપણે ગુસાઅ મેળવવો હોય તો 12 છે તેના અવયવ લખવા પડશે। 12 ના અવયવ લખીએ તો 1 2 3 4 6 અને 12। આ બધા જ 12 ના અવયવ દરેક સંખ્યામાં ઘડિયામાં 12 આવતા હશે। તમે જો તમામ સંખ્યાઓ છે તેનો 12 સાથે ભાગાકાર કરીએ તો તમને શેષ શું મળે? શૂન્ય મળે। એવી રીતે 16 ના અવયવ લખીએ 1 2 4 8 અને 16। 16 16 8 2 16 ને 6 6 16। હવે આ 12 અને 16 બંનેના અવયવ આપણે લખી નાખ્યા। હવે બંનેમાં સામાન્ય હોય તેવા અવયવ, તો 1 બંનેમાં સામાન્ય છે, 2 બંનેમાં સામાન્ય છે, 4 બંનેમાં સામાન્ય છે। હવે 1 2 અને 4 આ ત્રણે કેવા છે? સામાન્ય અવયવ, ત્રણેમાં હોય તેવા અવયવ। હવે તેમાં સૌથી મોટો ગુરુત્તમ એટલે સૌથી મોટો, તો 2 1 2 અને 4 તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 4 છે। માટે આપેલ સંખ્યાનો ગુસાઅ તમને શું મળશે? 4 મળશે, ગુસાઅ તમને મળે છે 4। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુસાઅ છે એ કોઈ પણ સંખ્યાને અવયવ લખી સામાન્ય અવયવ મેળવીને ત્યારબાદ સૌથી મોટી સંખ્યાને લેવામાં આવે છે। તો આ પ્રમાણે તમને ગુસાઅનો ખ્યાલ આવી ગયો છે। વધુ જો કોઈ ગુસાઅમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો અને વિડીયો લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઇબ કરશો। થેન્ક યુ।